भवनश्री के दोषी महिला कॉलेज डॉक्टर भावनाराज डिपार्टमेंट ऑफ होम साइंस सेमेस्टर 5 सब्जेक्ट मैरिज एंड फैमिली रिलेशनशिप पेपर नंबर 6। आज आप शुरू करवा जा रहा छे यूनिट 2 कुटुंब। सामान्य रीते जे वस्तु जाणीती होय एमां आपणे रस वधारे पड़े, कारण के ए वस्तु अपनी तादृश्य छे, अपनी नजर समक्ष छे, एटले एना उदाहरणों एनी वात आपणे झड़पथी समझाई जती होय छे। क्यारेक आपणे अपनी नजदीकनी वस्तुनो बहु अभ्यास न कर्यो, एमना विशे बहु विचार्युं न होय, पण ज्यारे तमारी पासे ए रजूआत करवामां आवे ત્યારે તમને એ વસ્તુ છે એ સરળતાથી સમજાઈ જતી હોય છે। એવું જ કુટુંબ માટેનું છે કે આપણો જન્મથી સર કરીને મૃત્યુ સુધી આપણે કુટુંબમાં રહેતા હોઈએ છીએ। આસપાસ દરેક સ્થાન પર હંમેશા બધા કુટુંબો છે, અને આવા કુટુંબો ભેગા થઈ અને આપણો સમાજ બનેલો હોય છે। એટલે કુટુંબ અને કુટુંબનું મહત્વ એ આપણે અનુભવેલું હોય, પણ એમના વિશેની બહુ વિશેષ આપણે રસ લઈ અને કુટુંબની વ્યાખ્યાઓ શું છે, કુટુંબના કાર્યો શું છે, એમના વિશે બહુ સ્પષ્ટ રીતે આપણે ધ્યાન આપ્યું ન હોય, પણ જ્યારે અહીંયા ચર્ચા કરવામાં આવશે એટલે તમને ખ્યાલ આવશે કે સામાજિક દ્રષ્ટિએ અથવા તો એક સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કુટુંબ છે એ કેટલું અગત્યનું છે, અને કુટુંબ કયા કયા કાર્યો કરતો હોય છે। સામાન્ય રીતે કુટુંબ છે એ શાશ્વત છે, એટલે કે એ વર્ષોથી કુટુંબનું અસ્તિત્વ સમાજમાં રહેલું છે, અને સમાજની બનાવટ જ આવા કુટુંબનો સમૂહ એટલે એક સમાજ બનતો હોય છે। આ કુટુંબ છે એ આદિકાળથી ચાલે આવે છે, અને ભવિષ્યમાં પણ કુટુંબનું અસ્તિત્વ હંમેશા રહેવાનું છે। દરેક સંસ્કૃતિની અંદર, દરેક દેશ, દરેક સમાજ એ દરેકે દરેકમાં કુટુંબના થોડા ઘણા કાર્યોમાં ફેરફારો હોય, એના સ્વરૂપમાં ફેરફારો હોઈ શકે, પણ દરેક સ્થાન ઉપર કુટુંબ છે એ કુટુંબનું અસ્તિત્વ હંમેશ માટે રહેલું છે। આ કુટુંબ એટલે શું એ આપણે બધા અનુભવીએ છીએ, પણ જો કુટુંબ માટેની વ્યાખ્યા આપવી હોય તો એ ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ કુટુંબ એટલે શું એમની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે। સામાન્ય રીતે એમની અંદર પણ ઘણા બધા મત મતાંતરો છે, પણ છતાં પણ ઘણા બધા રીતે કુટુંબ છે એ કુટુંબને સ્પષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એમની અંદર શ્રી ઓગબન અને નિમ્ફોક છે, એમણે કુટુંબ માટેની વ્યાખ્યા આપતા કહ્યું છે કે પતિ પત્ની અને બાળકોના સ્થાયી સહવાસને કુટુંબ માને છે। કુટુંબના બાળકો ભલે હોય કે ન હોય, પરંતુ પતિ પત્નીના સ્થાયી સહવાસને તેઓ જરૂરી માને છે। મતલબ કે લગ્ન થયા હોય અને પતિ પત્ની રહેતા હોય તો એ સ્થાયી એનો સહવાસ છે, તો એવો સ્થાયી સહવાસ હોય તો એ પણ કુટુંબ છે। પછી આ કુટુંબની અંદર બાળકો જન્મ લે ત્યારે પણ એ કુટુંબ છે। ક્યારેક આ બાળકો ન હોય પણ પતિ પત્ની હંમેશ માટે સાથે રહેવાના છે, એ ઘરની અંદર એ રહે છે અને દરેક કુટુંબના કાર્યો એ કરે છે, એટલે પતિ પત્ની અને એના બાળકો જે હંમેશ માટેના છે, સ્થાયી, આજે અહીંયા છે ને કાલે બીજી જગ્યાએ છે। આપણે કેમ હોટલમાં પ્રવાસમાં જતા હોઈએ તો એક જગ્યાએ રહેતા હોય, આજે અહીંયા રહ્યા છે કાલે બીજી જગ્યાએ રહ્યા છીએ, તો એનો સ્થાયી અથવા તો આજે પતિ પત્ની તરીકે અહીંયા છે, કાલે બીજા પતિ પત્ની થઈ ગયા, એવું નથી, બરાબર છે। બાળકો તમે હંમેશા એક જ બાળકો માતા પિતાના હોવાના, એટલે એ સ્થાયી સહવાસ કહેવામાં આવે છે, અને આવા સહવાસને કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં એ લોકો સાથે રહેતા હોય છે, એટલે કુટુંબમાં બધા સાથે
રહેતા હોય છે. પછી અભ્યાસ માટે હોસ્ટેલમાં ગયા કે બીજે ભણવા ગયા પણ ફરીથી રજા પડે એટલે બાળકો એમના કુટુંબમાં આવીને રહેતા હોય છે અને બધી જવાબદારીઓ કુટુંબની પૂરી પાડતી હોય છે. તો એ એમનો સ્થાયી સવાસ તરીકે આપણે એમને ઓળખી શકીએ છીએ. એવી જ રીતે મેકાઈવર અને પેજ છે, એણે કહ્યું છે કે કુટુંબ એક એવો નાનો અને શક્તિશાળી સમૂહ છે જે પર્યાપ્ત રીતે નિશ્ચિત અને સ્થાયી જાતીય સંબંધ દ્વારા સંતાન ઉત્પન્ન કરે છે અને ભરણ પોષણની વ્યવસ્થા કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે મેકાઈવરના અને પેજના કહેવા પ્રમાણે કે કુટુંબ એ સમાજ કરતાં નાનું છે, એટલે કે નાનો સમૂહ છે પણ છતાં પણ એ કેવો છે, તો કે શક્તિશાળી છે. આવા કુટુંબોમાંથી જ સમાજનું અસ્તિત્વ બને છે, સમાજ બને છે. એટલે જેમ ઘર બને છે તો ઘરના પાયામાં અથવા તો ઘરની દરેક દિવાલો કેવી બનેલી છે, તો કે ઈંટોની બનેલી છે. તો આવી આ એક ઈંટ એટલે એ કુટુંબ, પછી આવી અનેક ઈંટો ભેગી થાય અને સમાજ બને. પણ આ ઈંટ છે એ નાની છે પણ શક્તિશાળી છે. આવી નાની નાની ઈંટો ભેગી થઈ અને સમૂહ બને છે. એટલે કુટુંબ છે એ કુટુંબ એક નાનો છે પણ શક્તિશાળી સમૂહ છે જે પર્યાપ્ત રીતે નિશ્ચિત અને સ્થાયી જાતીય સંબંધ દ્વારા સંતાન ઉત્પન્ન કરે છે. એટલે કે પતિ અને પત્ની એની જાતીય ઈચ્છાઓ દ્વારા સંબંધ બને છે અને એમના દ્વારા સંતાન ઉત્પન્ન થાય છે અને આ સંતાન ઉત્પન્ન થયા પછી તેના ભરણ પોષણની વ્યવસ્થા કરવાની ક્ષમતા પણ આ કુટુંબ ધરાવે છે. ત્યારે એમને આપણે કુટુંબ તરીકે ઓળખીએ છીએ. કુટુંબ માટેની બર્ગેસ અને લોકે જે વ્યાખ્યા આપી છે એમની અંદર એક કુટુંબ લગ્ન, લોહીના સંબંધ અથવા દત્તક લેવાના બંધનો સાથે સંકળાયેલા વ્યક્તિઓનો સમૂહ છે. એટલે પતિ પત્ની અથવા તો એક સ્ત્રી અને પુરુષ એ લગ્ન કરે અને સાથે સહવાસ કરે, સ્થાયી નિવાસ કરે, ત્યારે એ કુટુંબ બન્યું. પછી એમની અંદર એમના સંતાનો ઉત્પન્ન થયા તો એમની સાથે એમના લોહીના સંબંધો છે અને સંતાનો ન હોય તો એ લોકો બાળકોને દત્તક લે છે. તો એ બાળકોને જે દત્તક લે છે ત્યારે પણ એમના પાલન પોષણની જવાબદારી, એમના શિક્ષણની દરેક જવાબદારીના બંધનોથી એ સંકળાયેલા હોય છે. ત્યારે એવા વ્યક્તિઓનો સમૂહ હોય એને કુટુંબ કહેવામાં આવે છે. એટલે કે પતિ પત્નીના લગ્ન પછી સંતાનો થાય એમને તો કુટુંબ કહેવામાં જ આવે છે, પણ સંતાનો ન હોય અને એમણે દત્તક લીધા હોય તો એવા કુટુંબ છે કે જેમાં માતા પિતા છે અને એના દત્તક બાળકો છે, તો એમની અંદર પણ એની કાર્યપદ્ધતિ જે લોહીના સંબંધથી પોતાના ઉત્પન્ન થયેલા બાળકો હોય એ જ બધી રહેતી હોય છે. કે એનો ઉછેર કરવાનો, એને પ્રેમ આપવાનો, એનું પાલન પોષણ કરવાનું, એને શિક્ષણ આપવાનું, સંસ્કાર આપવાના અને એમને સામાજિક દરજ્જો આપવાનો, એ બધું દત્તક બાળકો માટે પણ થતું હોય છે. તો આવા દત્તક બાળકો અને માતા પિતા રહેતા હોય તો પણ એમને એક કુટુંબ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એવી જ રીતે ડીએન મજમુદાર છે, એમના કહેવા અનુસાર કુટુંબ એવી વ્યક્તિઓનો સમૂહ છે કે જે એક જ મકાનમાં રહે છે, રક્ત સંબંધથી જોડાયેલા છે અને સ્થાન, સ્વાર્થ તથા પારસ્પરિક કર્તવ્યના જ્ઞાનને આધારે સમાન હોવાની જાગૃતતા કે ભાવના રાખે છે. દાખલા તરીકે કુટુંબમાં આપણે રહેતા હોઈએ તો એમાં આપણે દરેક વ્યક્તિ સમાન છે, દરેકની સરખી જરૂરિયાતો છે, દરેકના સમાન અધિકારો છે અને દરેકની સમાન ફરજો છે. આવી આપણે ભાવના રાખતા હોઈએ છીએ. આવી વ્યક્તિઓ આખો સમૂહ એટલે બે થી શરૂ કરીને અસંખ્ય સુધીની હોઈ શકે છે કે જે બધા એક જ મકાનમાં રહેતા હોય છે.
જે રક્ત સંબંધથી બંધાયેલા હોય છે, પછી એમાં કઝિન્સ પણ આવી જતા હોય કે જે રક્ત સંબંધથી જોડાયેલા હોય, પણ એ બધા એક મકાનમાં રહેતા હોય, જેમની અંદર એક મકાનમાં રહે છે એટલે સ્થાનની રીતે સમાનતા રહેલી છે, સ્વાર્થની રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને પરસ્પરના જે કર્તવ્ય છે એનું દરેકને જ્ઞાન હોય છે કે મારું કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય શું, મારું માતા પિતા પાસેનું કર્તવ્ય કેટલું છે, મારા ભાઈ બહેન માટેનું કર્તવ્ય, એ સિવાય કાકા કાકી દાદા દાદી કુટુંબમાં જે વ્યક્તિઓ રહેતા હોય એમના માટે એમને શું પોતાનું કર્તવ્ય છે એનું એ દરેકને ભાન હોય છે અથવા તો જ્ઞાન હોય છે, અને એના આધારે એમની જે જાગૃતતા છે અને એ એક કુટુંબની ભાવના એમની અંદર રહેલી છે. તો આવી રીતે કુટુંબ છે એમને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરી અને બતાવવામાં આવ્યો છે. ઘણા બધી વ્યાખ્યાઓ આમની અંદર તો આપેલી છે, જેમાં હંમેશ માટે રહેતા જે નોકરો છે એમનો સમાવેશ પણ કુટુંબની અંદર કરવામાં આવેલો હોય છે. એટલે કુટુંબની વ્યાખ્યા ઘણી વિસ્તૃત રીતે પણ આપી શકાય છે, કે જેને વિસ્તૃત કુટુંબ તરીકે પણ આપણે ઓળખી શકીએ, સંયુક્ત કુટુંબ તરીકે પણ ઓળખી શકીએ, વિભક્ત કુટુંબ તરીકે પણ આપણે ઓળખી શકીએ. એવી જુદી જુદી દ્રષ્ટિએ જુદા જુદા સમાજ સેવકોના મતે, સમાજશાસ્ત્રીઓના મતે કુટુંબની વ્યાખ્યા આપવામાં આવી છે. પણ આટલી વ્યાખ્યાઓથી તમારે જે કુટુંબ માટેની જે સમજ છે એ સમજ થોડીક વિસ્તૃત થતી જશે. સામાન્ય રીતે આપણે બધા કુટુંબમાં જ રહીએ છીએ એટલે કુટુંબ આપણા માટે કોઈ નવી બાબત નથી. એટલે માત્ર આપણે ખ્યાલ હોય એ કુટુંબનો આપણે અનુભવમાંથી કુટુંબ સમજતા હોઈએ છીએ. અહીંયા એમને શબ્દો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી છે, એમને વ્યાખ્યાયિત કરવામાં આવી છે.